જતા રોજે તારી સાયકલ ને ચેન લગાવે જાણે ની સાયકલ ને ને કાર ન હોય હા પણ આ કોઈ મોંઘી કાર કરતા વધારે છે એટલા માટે કે પરસેવો પાડીને પોતાના પૈસે ખરીદેલી છે આ સાયકલ ઠીક છે હવે એક્ઝામ નો ટાઈમ થઈ ગયો ચલો એ બકા બરાબર તૈયારી કરી છે ને તે એકદમ ધ્યાનથી તૈયારી કરી છે મેં આવતા પહેલા યાદ કરીને રિવિઝન પણ કમ્પ્લીટ કરી લીધું છે જો આ ફાઇનલ એક્ઝામ માં ભગવાન કોઈ પ્રોબ્લેમ નહીં લાવે તો જોજો તમે બધા આ સેમેસ્ટર માં હું જ ફર્સ્ટ આવીશ પ્રોબ્લેમ તો આવી એટલે એ આવે પ્રોબ્લેમ સર નીકાળી લઉં છું સર નીકાળી લઉં છું સર એ તો અંદર એક અર્જન્ટ કામ હતું એટલે નીકાળી લઉં છું સર નીકાળી લઉં છું ભૂલ થઈ ગઈ સોરી સર પ્રોફેસર અમારી ગાડીની જગ્યા છે ગાડી હોય કે ના હોય જગ્યા ખાલી હોવી જોઈએ સમજી ગયો સર હમણાં જ ગાડી હટાવી લઉં છું ભૂલ કરતા પહેલા જ તમારું દિમાગ વાપર્યું હોત તો આવી હાલત ના થાત પ્રોફેસર ફરીથી ક્યારે ક્યારે આવી ભૂલ કરવાની હિંમત નહીં કરું બસ એક વાર માફ કરી દો પ્લીઝ સર 3000 લોકોથી ભરેલી કોલેજમાં જો બધાને માફ કરી દઈશ તો પત્યું પણ ભૂલ કરી અને તરત સજા આપી દીધી તો ભૂલ કરવા વાળા એલર્ટ રહેશે પ્રોફેસર હા સર નહીં સર સર પ્લીઝ સર જુઓ પ્રોફેસર તમને ગાડી હટાવતા ટાઈમ લાગશે અને ત્યાં સુધી મારાથી રાહ નહીં જોવાય સમજ્યા તમે ગાડીને સળગાવી દો રાખ હટાવી સહેલી પડશે ને સર 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 નહીં સર 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 પ્લીઝ સર પ્લીઝ નહીં સર મારી તબિયત ઠીક નથી મને બસમાં જવામાં તકલીફ પડે છે એટલે મારા દીકરાએ બહુ મહેનતથી પૈસા બચાવીને મને આ કાર ગિફ્ટ આપી છે અને કઈ ના કરો સર સર દયા કરો અને ના સળગાવો સર સર પ્લીઝ સર દયા કરો સર સર મારી વાત સાંભળો સર રહેવા દો સર પ્રોફેસર ના સર આજે જો માફ કરી દઈશ તો કાલે કોઈ બીજું ભૂલ કરશે માફ કરી દઈશ વિચારીને ફરી કોઈ ભૂલ કરશે કોઈ મારા રસ્તામાં આવે કે જિંદગીમાં એ પછી કોઈ પણ હોય સજા તો એને મળશે એક્ઝામની વાતમાં તો પરીક્ષા પછી ચેકિંગ પછી રિઝલ્ટ આવે પણ વિજયની વાતમાં તો સર નહીં સર સર મારી વાત સાંભળો સર વોટ ફોર અ રિઝલ્ટ
પાછું થઈ ગયું. હું જે કરી રહ્યો છું એમાં બધાની ભલાઈ છે, તમારી પણ. સર, તમે જે કહી રહ્યા છો બરાબર છે. તમે પ્રોફેસર લક્ષ્મણને ઓળખો છો ને? હા, જે ગયા વર્ષે સુસાઇડ કરીને મરી ગયા. કોઈ સ્ટુડન્ટ સાથે મિસબિહેવ કરવાનો આરોપ લાગ્યો હતો. એ આરોપ એમની પર કેમ લાગ્યો ખબર છે? વિજયને ચોરી કરતા પકડ્યો એટલે. આ કોલેજ એના ડેડી મિનિસ્ટર સૂર્યપ્રકાશની છે, એ તો ખબર છે ને? પણ એ જે કરે છે ખોટું છે સર. હા, પણ આ વાતને મોટી બનાવી તમે તમારી ને તમારા પરિવારની જિંદગી જોખમમાં મૂકો છો, ખોટું નથી? હે, જુઓ, કેટલીક ઘટનાઓને જોવી જોઈએ અને કેટલીકને જોઈને પણ નજરઅંદાજ કરવી જોઈએ. તો મારે શું કરવું જોઈએ સર? શક્ય હોય તો એની મદદ કરો, કે પછી બધું જોઈને પણ ના જુઓ. પથ્થર પર માથું પચારશો તો માથું ફૂટશે, પથ્થરને કઈ નહીં થાય, એટલું તો સમજો તમે. જુઓ, વિજયની ખુશીમાં જ બધાને ખુશી છે, એને રોકશો તો મરશો. સમજદારીથી કામ કરો. કન્ટિન્યુ. સવારના નાસ્તામાં પણ આ પનોતીઓનો વાળ મારો પીછો નથી છોડતો. ભૂલ થઈ ગઈ, સોરી. સોરી સોરી કહીને જ બે દીકરીઓ આવી ગઈ. તું તો ત્રીજું નથી જોઈતું એવું કહીને ઓપરેશન કરાવીને બેસી ગઈ. મને સમાજમાં કમસે કમ એક દીકરાનો બાપ કેવડાવવાની ખુશી પણ તે ના આપી. અરે, આખરે તમને દીકરીઓના નામથી ચીડ કેમ છે? તમે વાતે વાતે ગીતા અને કાવ્યાને ધમકાવ્યા કરો છો, એ બંનેને કેવું લાગતું હશે? જી, તમને એક વાતની ખબર છે? આપણા કેશવબાગવાળા રામજીભાઈ ને જયાબેન છે ને, એમને ટોટલ 5 દીકરીઓ છે. એ 5 દીકરીઓને ધૂમધામથી લગ્ન કરાવી કેવી શાંતિથી જિંદગી જીવી રહ્યા છે. અને ખબર છે એમની 5 દીકરીઓ એમનું કેટલું ધ્યાન રાખે છે? દરેક વાતમાં એમનું એટલું ધ્યાન રાખે છે કે શાંતિ છે એમને. જે ઘરમાં દીકરી હોય ને ત્યાં મા બાપને કોઈ ચિંતા નથી હોતી. અને ઘનશ્યામભાઈ ને છોકરો છે ત્યાં શાંતિ જ નથી. બિચારા, મા બાપે જમીન જાયદાદ મહેનત થી ઉભી કરી લૂંટાવી દીધી દીકરાએ. એણે ધીમે ધીમે મા બાપને રોડ પર લાવી દીધા. એટલે જ કે છે, સુખનો વાસ દીકરી વાળાને ઘરે હોય છે, આ દીકરા વાળાને ત્યાં નહીં. તને ખબર છે ને, હું ખાતી વખતે વાત નથી કરતો, એટલે તારી આખી રામાયણ સંભળાય તે. તું શું કહેવા માંગે છે? એમ જ ને કે મેરી દો અનમોલ રતન. અરે રે, મારી વાત તો સમજો. શું સમજો? હું નક્કી કરે તો દીકરીઓ દીકરા કરતા પણ સારી. હવે ઊંટ પહાડ નીચે આવ્યું. તે દીકરાની જેમ એવું કેમ કીધું? કેમ કે દીકરો ઊંચા લેવલમાં હોય. દીકરા હંમેશા સન્માન ને લાયક હોય છે ને દીકરી અપમાન ને લાયક. બંનેના લગ્ન થશે, જમાઈ પણ દીકરા જ ગણાશે ને? પણ એ તો બીજારા દીકરા હશે ને. આપણે ઘર જમાઈ બનાવીશું. ઓહો, અચ્છા એમ. આ બે પનોતીઓને મોટી કરીને પછી એમના બે ખચ્ચરોની પણ અહીંયા લાવીને સેવા કરું એમ. તમે તો કઈ સમજતા. પનોતીઓને પેદા કરીને એમની તરફદારી કરનારી મોટી પનોતીને જોઈને ઉબકા આવે છે મને. હા, ચૂપચાપ કામ કરતા રહો. સલાહ સૂચન આપે છે. એક્ઝામ ખતમ, ટેન્શન હજામ. એક્ઝામ ખતમ, ટેન્શન હજામ, લા 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 લા. સેમિસ્ટર એક્ઝામ પછી 15 દિવસની રજામાં શું ખાઈશે એ વિચારીને ખુશ થાય છે. ટેન્શન ખતમ.